હલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઈદડા. ઈદડા બનાવવા માટે સૌ પ્રથમ 3 કપ ચોખા અને 1 કપ અડદની દાળ અલગ અલગ પાણીમાં 3 થી 4 કલાક માટે પલાળી રાખીશું. ત્યારબાદ ચોખા અને અડદની દાળને અલગ અલગ ગ્રાઇન્ડ કરીને 1 બાઉલમાં કાઢી લઈશું. ગ્રાઇન્ડ કરતી વખતે થોડું જ પાણી નાખીશું. ત્યારબાદ આ મિશ્રણને 5 થી 6 કલાક માટે આથો લાવવા માટે મૂકી દઈશું. ત્યારબાદ આ મિશ્રણમાં સ્વાદ પ્રમાણે મીઠું, 2 ટીસ્પૂન આદુ અને લીલા મરચાંની પેસ્ટ, 2 થી 3 ટીસ્પૂન તેલ નાખીને મિક્સ કરી લઈશું. ત્યારબાદ સ્ટીલની 1 થાળીને તેલ લગાવીને ગ્રીસ કરી લઈશું. આ મિશ્રણમાં 1 પેકેટ ઇનો અને 2 ટીસ્પૂન પાણી નાખીને આ મિશ્રણને 3 થી 4 મિનિટ સુધી હલાવતા રહીશું. ત્યારબાદ ગ્રીસ કરેલી થાળીમાં આ મિશ્રણ નાખી દઈશું. હવે કુકરમાં થોડું પાણી લઈને એક સ્ટેન્ડ મૂકીને એના ઉપર આ થાળી મૂકી દઈશું. પછીથી એના ઉપર અધકચરા ક્રશ કરેલા કાળા મરી સ્પ્રિંકલ કરી દઈશું. ત્યારબાદ ઢાંકણ મૂકીને 15 થી 20 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું. થોડું ઠંડુ થયા બાદ એને ચોરસ આકારમાં કાપી લઈશું. હવે આપણે ઈદડા માટેનો વઘાર તૈયાર કરી લઈશું. એક નાના પેનમાં તેલ ગરમ થયા બાદ 1 ટીસ્પૂન રાઈ, 1 ચપટી હિંગ, 4 થી 5 લાંબા કાપેલા લીલા મરચાં અને 8 થી 10 લીલો લીમડો નાખી દઈશું. ત્યારબાદ આ વઘારને ઈદડા ઉપર નાખી દઈશું. આ વઘારને ઇવનલી સ્પ્રેડ કરી દઈશું. ઈદડા ખાવા માટે તૈયાર છે. આ ઈદડા લીલી ચટણી સાથે સર્વ કરીશું.